विन्नर में दक्षिण गुजरात यूनिवर्सिटी डिपार्टमेंट ऑफ कॉमर्स द्वारा वर्ष 2021-22 गेधरिंग कार्यक्रम योजना कोरोना काल में 2 वर्ष बाद कार्यक्रम योजाता विद्यार्थियों सहित प्रोफेसर में खुशी की लागणी जोवा मळी हती। कार्यक्रम में डिपार्टमेंट ऑफ कॉमर्स विद्यार्थियों के जो विविध कैटेगरी और विषय में प्रथम क्रम हासिल कर्यो हतो तेमनुं सन्मान करवामां आव्युं हतुं। आ प्रसंगे कुलपति द्वारा तेउने एवोर्ड अने सन्मान पत्र एनायत कर विद्यार्थियों प्रोत्साहन पूरु पाडवामां आव्युं हतुं। आजे डिपार्टमेंट ऑफ कॉमर्स ना उपक्रमे हजु वच्चे छेल्ला 10 वर्ष ना जे लोको प्रथम क्रमे आव्या छे टॉपर छे थी अने आ शैक्षणिक वर्ष 21-22 नो एन्युअल गेधरिंग प्रसंगे जे विद्यार्थियों अने आ विषयना આ અભ્યાસક્રમના કોઓર્ડિનેટર ડૉક્ટર યોગેશભાઈ વાસિયા, ડૉક્ટર ફાલ્ગુનીબેન, અમારા જનરલ વિભાગના ડૉક્ટર દીપેશભાઈ અને ડૉક્ટર નિલેશભાઈ, ડૉક્ટર મનીષભાઈ, ડૉક્ટર ગૌરાગભાઈ, ડૉક્ટર સચિનભાઈ વગેરે અને તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેઓને જે વિજેતાઓ છે, જે ટોપર છે તેને હું યુનિવર્સિટી પરિવાર વતી અભિનંદન પાઠવું છું। સાહેબ કેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા, કઈ કઈ ફેકલ્ટીના? છેલ્લા 10 વર્ષના વિદ્યાર્થીઓને જે ખાસ સન્માનિત શું મેસેજ જાય છે આનાથી? આ વિદ્યાર્થીઓને કુલપતિશ્રીના વરદ હસ્તે અને આ તમામ પ્રકારની સિદ્ધિઓ અર્પણ કરવાથી એને એક પ્રકારનું અનુમોદન પણ મળે છે, અભિપ્રેરણા પણ મળે છે, જેથી ભવિષ્યની અંદર વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાય। અને આપ જાણો છો કે ધોરણ 12ની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે તેમાંથી વિદ્યાર્થીઓને ખાલી 18% જ વિષય લે છે અને ભાઈઓ જે છે એ 22% જ પ્રવેશ લે છે, એટલે એવરેજ 19% જ હાયર એજ્યુકેશનમાં આવે છે। એ ભારત સરકારનો નેશનલ એજ્યુકેશન પોલિસી 20 અંતર્ગત માન્યવાળા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વપ્ન છે કે 2030માં આ 19% જે છે એને 27% સુધી ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો લઈ જવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ। આજરોજ VNSU કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારું ગેધરિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં VNSU વાઇસ ચાન્સેલર શ્રી ચાવડા સાહેબ, અમારા ડિપાર્ટમેન્ટના HOD શ્રી યોગેશ્વર વાસિયા સર અને અન્ય પ્રોફેસર અને મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રોગ્રામને સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓના અચીવમેન્ટ છે, છેલ્લા 2 વર્ષથી કોરોના કાળ ચાલતો હતો, અત્યારે કેવું લાગે છે તમને? 2 વર્ષ પછી આટલો ખૂબ સારો પ્રોગ્રામનું આયોજન અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ પણ બહુ ખુશ છે અને આ 2 વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં રમતગમત તેમજ અભ્યાસ ક્ષેત્રમાં વિવિધ સ્ટુડન્ટોએ જે અચીવમેન્ટ હાંસલ કર્યું હતું એને પણ અમે સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરીને એમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે। આઈ એમ ધ ટોપર ઓફ યુનિવર્સિટી ઇન કોમર્સ સ્ટ્રીમ ઇન ધ એકેડમિક યર 2019-20, સો એના માટે આજે મને આ અવોર્ડ મળ્યો છે યુનિવર્સિટી દ્વારા। કેવું ફીલ કરી રહ્યા છો અને વિદ્યાર્થીઓને શું મેસેજ આપવા માંગશો તમે? આઈ એમ ફીલ સો ગ્રેટફુલ એન્ડ બ્લેસ્ડ। વિદ્યાર્થીને બસ એ જ મેસેજ આપવા માંગીશ કે તમારા ગોલ નક્કી કરો, એને અચીવ કરવાની પૂરેપૂરી 100% ટ્રાય કરો, રિઝલ્ટની ચિંતા નહીં કરો, પણ તમે જે ફિલ્ડમાં છો એમાં વધુ ને વધુ આગળ વધવાની ટ્રાય કરો। આ એવોર્ડ મેળવવામાં કોની મહેનત તમારી પાછળ સૌથી વધારે હતી? આ એવોર્ડ હું ડેડિકેટ કરવા માંગીશ મારા માતા પિતાને, કારણ કે એમના વગર આ અશક્ય હતું, સો અને મારા ટીચર્સને, મારા ફ્રેન્ડ્સ, મારા ફેમિલીને જેમણે મને થ્રુ આઉટ ધ યર બહુ બધો સપોર્ટ કર્યો। રસ્તીબેન, છેલ્લા 2 વર્ષમાં જે કોરોના કાળ ગયો છે તેમાં વિદ્યાર્થીઓના ભણતર પર સૌથી વિપરીત કે માઠી અસર પડી છે, શું કહેશો આ વિશે તમે? કોરોનાના લીધે ઓબ્વિયસલી બધું ઓનલાઈન થઈ ગયું છે, ઓફલાઈન જે વિદ્યાર્થીઓને જે બી સપોર્ટ મળવો જોઈએ તે થોડો ઓછો થઈ ગયો છે, પણ અગર વિદ્યાર્થી જો નક્કી કરી દે કે એમને આ ફિલ્ડમાં આગળ વધવું જ છે અને એમણે પોતાના પ્રયત્નો કન્ટિન્યુ રાખવા છે તો તે બંને રીતે શક્ય છે।